નમસ્કાર ઝી ચોવીસ કલાકના બિઝનેસ બુલેટિન બજાર માલામાલ સાથે હું છું કેતન જોશી દેશ અને દુનિયામાં મંદીના માહોલ વચ્ચે પણ શેર બજારમાંથી કેવી રીતે કરી શકાય કમાણી કેવી રીતે ઘર બેઠા આપ કરી શકશો શેરની લેવેચ અને કમાઈ શકશો નોંધપાત્ર વળતર ઝી ચોવીસ કલાક પર જાણીતા બજાર એનાલિસ્ટ અને જાણકારો આપશે માહિતી અને આથી જ અમારો કાર્યક્રમ બજાર માલામાલ ખરા અર્થમાં રોકાણકારો માટે હવે માલામાલ સાબિત થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં માત્ર વાતો નહીં હોય પરંતુ સચોટ રોકાણની જાણકારી પણ હશે તો કાર્યક્રમની શરૂઆત કરીએ બજારના મોટા સમાચારોથી દુનિયાના શેર બજારોમાં મિશ્ર પ્રત્યાઘાત એક્સચેન્જ નિફ્ટી ઘટીને અગિયાર અંક ડોલરની સરખામણીમાં રૂપિયો કાલે અઠ્યાવીસ પૈસા મજબૂત થઈ એકોતેર રૂપિયા સોળ પૈસા થયો ઝી નો નફો સાત ટકા અને સબસીડીની આવક ઓગણીસ ટકા વધી બજાર બંધ થયા પછી આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું આવશે પરિણામ આજે બજાર માલામાલમાં દિવાળી સ્પેશિયલ એપિસોડ આ દિવાળીથી આવતી દિવાળી સુધીના રોકાણ માટે ખાસ સ્ટોક નમસ્કાર બજાર માલામાલમાં અમે તમારી માટે હંમેશા કઈ કઈ નવું જ લાવતા હોય છે દિવાળી અને હંમેશા શેર એક પહેલો અને પ્રાથમિક નિયમ છે કે તમે લાંબા ગાળાની અવધિ રાખો આમ તો લાંબા ગાળા એટલે ત્રણ વરસ થાય ચાર વરસ થાય અને પાંચ વર્ષ થાય તો સોનામાં સુગંધ પડે પરંતુ અમે એક વર્ષની અવધિ માટે તમારા માટે લાવીએ છીએ સ્પેશિયલ સ્ટોક જી હા આ દિવાળીથી આવતી દિવાળી સુધી તમારે રોકાણ કરવાનું છે એવા શેરમાં કે જે શેર તમને બનાવી આપશે માલામાલ અને કમાવી આપશે તગડું રિટર્ન બિલકુલ દિવાળી સ્પેશિયલમાં તમારું સ્વાગત છે અને તમારે જે પ્રમાણે મેં વાત કરી કે તન્મયભાઈ શાહ આજે આપણા ગેસ્ટ છે એસઆઈએચલ ગ્રુપના ડાયરેક્ટર છે તન્મયભાઈ તમારું સ્વાગત છે દિવાળી સ્પેશિયલ એપિસોડમાં અને તન્મયભાઈ પોતે બતાવવાના છે કે દિવાળી ઉપર તમે કયા કયા સ્ટોક ખરીદી અને માલામાલ થવાના છો દર્શક મિત્રો તમને જ બતાવી દઈએ કે હંમેશા માનસિકતા તો આપણી બધાની એવી જ હોય છે અને ખાસ કરીને ગુજરાતીની માનસિકતા એવી હોય છે કે ચટમગણી ને પટ પરંતુ શેર બજારમાં એવું નથી શેર બજારમાં હંમેશા તમારે સમય આપવો પડે છે સારામાં સારા સ્ટોક છે એને ઘણી વખત માઇનસ રિટર્ન આપ્યું છે પરંતુ તમે એક વર્ષનો હોરાઇઝન જુઓ તો ચોક્કસપણે તમને એમાં સારામાં સારી કમાણી પણ થતી જોવા મળે આ કોઈ એવું નથી કે રાતોરાત તમને કોઈ પૈસા રોક્યા અને પૈસા ડબલ થઈ ગયા પરંતુ એક સિસ્ટમેટિકલી આગળ વધે છે અને આથી જ ખૂબ મહેનત કરી અને અમે તમારા માટે લાવ્યા છીએ એવા સ્ટોક કે જે તમને કમાવી આપશે અને સારામાં સારું વળતર આપશે આ દિવાળી સત્યાવીસ તારીખે છે તમારે સ્ટોક આજથી જ ખરીદવા હોય તો ખરીદી લો અને બે હજાર વીસ ની દિવાળી આવે ત્યાં સુધી તમારે રાખવાના છે અને આજે તન્મયભાઈ આપણા માટે એવા સ્ટોક લઈને આવ્યા છે કે જે તમને હાલનો જે બંધ ભાવ છે ગઈકાલનો એ એ એ બતાવશે 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 આવતી દિવાળી સુધી કેટલો ભાવ થવાનો છે પણ પણ અને સાથે સાથે કેટલા થશે તો સ્ક્રીન ઉપર એક પછી એક સ્ટોક આવવાના છે તમારા માટે દસ સ્ટોક લઈને અમે આવ્યા છીએ એક વર્ષ જો તમારે રોકાણ કરવાની ઈચ્છા હોય તો અલગ અલગ સેક્ટરના સ્ટોક લઈને આવ્યા છીએ તમે એક સ્ટોકમાં રોકાણ કરો બે પાંચ કે દસે દસમાં માં રોકાણ કરો તમારી ક્ષમતા મુજબનું પરંતુ એક વર્ષની શરત છે અને જો તમે એક વર્ષ સ્ટોક રાખશો ખરીદીને તો કેટલું રિટર્ન મળશે એ બતાવવા માટે તન્મયભાઈ આપણી સાથે છે તો તન્મયભાઈ તમારો પહેલો સ્ટોક કયો હશે આપણા દર્શકો માટે કે જે આ દિવાળીથી લઈ અને આવતી દિવાળી સુધી રોકાણ કરવા માંગે છે ગુડ મોર્નિંગ કેતનભાઈ સૌથી પહેલો સ્ટોક અમારો છે એશિયન પેઇન્ટ્સ જેમાં કરંટ માર્કેટ પ્રાઇઝ અઢારસો ને બાર છે અને એમાં અમે ટાર્ગેટ આપ્યો છે બે નો સ્ટોક થોડો એક્સપેન્સિવ છે પણ એમાં લોંગ ટર્મ માટે ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય આમાં વાત એવી છે કે અત્યારે ગવર્મેન્ટના જે ઘણા બધા ઇનિશિયેટિવ છે કોર્પોરેટેડ ટેક્સનો જે કટિંગ આવ્યો અને પીએસયુને લોન મેળવવા માટે કીધું છે એની સાથે સાથે એસએમઈમાં એમએસએમઈમાં એનપીએ ઇસ્યુ બી એ લોકો ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે સોલ્વ કરવાનો એટલે લોંગ ટર્મ સ્ટોરી બહુ સરસ થઈ રહી છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઘણા સારા થઈ શકશે એવી ગણતરી છે પણ આ બધાની સાથે સાથે કરંટ અત્યારે સહેજ એવું બી કહેવાય કે આઈએમએફએ ઇન્ડિયાનો જીડીપી ફોરકાસ્ટ થોડોક નબળો બતાવ્યો છે અને છ પોઈન્ટ એક કીધેલો છે એટલે એની સાથે સાથે એવું બી છે કે એક સાથે બધું કદાચ ના પણ ચાલી જાય એટલે અત્યારે આપણી ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી આ વર્ષની એ જ રહેશે કે જે પણ કંપનીઓ છે કે જેની સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે સારામાં સારું કોર્પોરેટ ગવર્નન્સ છે અને એકદમ વ્યવસ્થિત એનું એની પ્રોડક્ટ હોય અને એ લોકોનું લીડરશીપ હોય માર્કેટમાં એના સેગમેન્ટમાં એવી કંપનીઓ અમે લોકો લઈને આજે આવેલા છીએ તો સૌથી પહેલો સ્ટોક છે એશિયન પેઇન્ટ્સ જે અઢારસોને બારનો ભાવ છે એનો ટાર્ગેટ બે હજારને પંચ્યાશી છે બિલકુલ અને કેટલો વધી શકે તો કે પંદર ટકા વધી શકે એશિયન પેઇન્ટ્સ છે જાણીતી કંપની છે તમારે એક વર્ષ સુધી જો આ સ્ટોક ખરીદવો હોય એટલે કે આ દિવાળીથી આવતી દિવાળી સુધી રાખવાની તમારી ક્ષમતા હોય તો પંદર ટકા માતભર રકમ મળશે તમે વિચાર કરો કે બાર ટકા પણ રિટર્ન હોય તો આપણે એવું કહી કે ના બહુ સારી વાત છે પરંતુ આ છે પંદર ટકા રિટર્ન એક ટકા રિટર્ન આપણે વાર્ષિક ગણીએ વાર્ષિક બાર ટકાનું રિટર્ન એટલે એક લાખ રૂપિયા ઉપર રૂપિયાનો જે પ્રોફિટ થાય વર્ષે એની બદલે આમાં તમને પંદર હજાર સુધીનો પણ નફો થઈ શકે એક લાખના રોકાણ ઉપર તો પહેલો સ્ટોક થયો છે સ્ક્રીન ઉપર ફ્લેશ થાય છે એશિયન પેન્ટ્સ તમે એના પ્રાઇસ ઉપર ન જોતા પરંતુ એક વર્ષમાં કેટલું વધી શકે એનું અનુમાન છે અહીંયા કારણ કે જે પ્રમાણે ચાર્ટ પેટર્ન છે આ સ્ટોકની એ મુજબ આપણે ચોક્કસ કહી શકીએ કે પંદર ટકા તો રિટર્ન મળવાપાત્ર છે જ તો પહેલો સ્ટોક થયો એશિયન પેન્ટ્સ તમે એને ખરીદી આ દિવાળીથી આવતી દિવાળી સુધી બે હાજર વીસ સુધી રાખી શકો અને પંદર ટકા વળતર પણ મેળવી શકશો હવે તનમયભાઈ તમારો બીજો સ્ટોક કયો છે કારણ કે આપણે 10 સ્ટોકની ચર્ચા કરવાની છે અને દર્શક મિત્રો આપનો સ્ટોક છે એ નોંધી રહ્યા છે અને અત્યારે ખાસ કરીને દિવાળી સ્પેશિયલ એપિસોડ છે એટલે ઘણા બધા મિત્રોના ફોન પણ આવેલા તો તમારો બીજો સ્ટોક કયો છે જે એક વર્ષના રોકાણકર્તાઓ છે એ નોંધવા માટે તૈયાર છે બીજો સ્ટોક છે HDFC લિમિટેડ જેની કરંટ માર્કેટ પ્રાઈસ હતી 2089 અને એમાં ટાર્ગેટ અમે 2400 બેનો આપેલો છે હાઉસિંગ ફોર ઓલ બાય 2022 એક એ ગવર્મેન્ટ થીમ ઉપર ચાલી રહી છે અફોર્ડેબલ હાઉસિંગમાં ગવર્મેન્ટ ખૂબ પ્રયત્ન કરી રહી છે એટલે એ પ્રમાણે જો સ્ટ્રોંગ કહીએ લીડર કહીએ સેગમેન્ટમાં તો એચડીએફસી લિમિટેડ એ બેસ્ટ કહી શકાય ઇન્વેસ્ટમેન્ટ માટે બિલકુલ એચડીએફસી લિમિટેડ છે બે હજાર નેવ્યાસી નો ભાવ બંધ ભાવ આવ્યો છે તમે એની ખરીદી શરૂ કરી શકો છો બે રૂપિયા સુધી પંદર ટકા વધશે અને કારણ એ છે કે હવે પછી બે હજાર બાવીસ સુધી જે પરિવારને પોતાનું ઘર નથી એને ઘર આપવા માટે પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકાર છે એ તત્પર છે તો એના માટે એચડીએફસી છે એ લોન આપવાનું કામ કરે છે આપણે બધા જાણીએ છીએ તો આ સ્ટોક છે એમાં પંદર ટકા આવતી દિવાળી સુધી રોકાણ કરવાથી રિટર્ન મળી શકે છે તો બીજો સ્ટોક થયો એચડીએફસી લિમિટેડ તન્મયભાઈ તમારો ત્રીજો સ્ટોક કયો છે ત્રીજો સ્ટોક છે બજાજ ફાઇનાન્સ જેની ક્લોઝિંગ પ્રાઇસ હતી એકતાલીસો ને છ અને એમાં જે એમાં ટાર્ગેટ અત્યારે અમારો ચાર હજાર નવસો ને ત્રીસ ત્રીસ ટકાની એફસાઇટ અંદર આવી રહી છે કારણ બી એવું બી છે કે કંપનીમાં કન્ઝ્યુમર ફાઇનાન્સિંગમાં ઓપોર્ચ્યુનિટી ઘણી છે અને કંપનીની જે કન્સોલિટેડ એફસાઇટ અંદર મેનેજમેન્ટ કહીએ એ પણ બહુ સરસ રીતે ચાલીસ ટકાથી ઉપરના ગ્રોથમાં છે અને હિસ્ટોરિકલી એ લોકોએ પચાસ થી સાહીઠ ટકા યર ઓન યર ઉપર રિટર્ન પણ સારું આપેલું છે એટલે ત્રીજો સ્ટોક અમારો રહેશે બજાજ ફાઇનાન્સ બિલકુલ બજાજ ફાઇનાન્સ જુઓ એની એક વર્ષમાં જે પર્સેન્ટેજમાં આપણે જોઈએ તો કેટલા રૂપિયા મળશે તો કે વીસ ટકાનો પ્રોફિટ છે એક વર્ષમાં અને ચાર નો ભાવ છે અને ચાર સુધી જઈ શકે મતલબ કે પાંચ હજારની આસપાસ આ સ્ટોક છે એ આવી શકે એક વર્ષની અંદર અને પર્સન્ટેજ કેટલા તો કે વીસ ટકાનું વળતર છે વીસ ટકા એટલે કોઈ મામૂલી રકમ ના કહેવાય તમે જોઈ શકો છો કે વીસ ટકાનું વળતર અત્યારે બાર વાર્ષિક પણ નથી છૂટતું અને બેન્કોના વ્યાજ તો આઠ જેવા થઈ ગયા છે તો એની સરખામણીમાં મોંઘવારી પણ વધે છે જેને આપણે એક ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન નામનો શબ્દ તમારા કાનમાં અથડાતો હશે તો આ મોંઘવારી ઇન્ફ્લેશન એટલે તો એ મોંઘવારીને બીટ કરવા માટે એને તમારે માત આપવા માટે હંમેશા એવું કંઈક કામ કરવું જોઈએ જેના કારણે તમારા પરિવારની જે ખર્ચની જે મર્યાદા છે એ મર્યાદા પણ જળવાઈ રહે અને તમારી આવક પણ થાય તો એના માટે અમે સ્ટોક લઈને આવ્યા છીએ બજાજ ફાઇનાન્સનો જે ત્રીજો સ્ટોક છે ખરીદવાનો છે તમે આજથી જ ખરીદી કરી શકો છો અને આવતી દિવાળી એટલે કે બે વીસ સુધી રાખો તો વીસ ટકાનું વળતર એચડીએફ માફ કરશો બજાજ ફાઈનાન્સની અંદર છે તો ત્રણ સ્ટોક થયા પહેલો સ્ટોક થયો એસેનપેન્ટ બીજો એચડીએફસી લિમિટેડ અને ત્રીજો જે સ્ક્રીન ઉપર અત્યારે ચાલી રહ્યો છે બજાજ ફાઈનાન્સ આવતી દિવાળી સુધી તમારે આની અંદર પણ રોકાણ કરવાનું છે અને વીસ ટકા સુધીનું વળતર આવે એવું એસઆઈએચલ ગ્રુપની જે રિસર્ચ ટીમ છે એનું એક અનુમાન છે તો તમારે આ સ્ટોક પણ ખરીદી અને એક વર્ષ માટે રાખવું જોઈએ તન્મયભાઈ તમને હું ચોથો જે સ્ટોક છે એ પૂછું એના પહેલા અમારા દર્શકોને એ જણાવો કે જે અત્યારે સ્ક્રીન ઉપર આપને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે કે હંમેશા લાંબા ગાળાનું રોકાણ છે એ શેરબજારમાં શા માટે ફાયદે કા સોદા બની શકે છે અને શા માટે લાંબા ગાળાનું વ્યૂ રાખવું જોઈએ લાંબા ગાળાના રોકાણ હંમેશા શેરબજારમાં એક નેગેટિવ પોઈન્ટ એ છે કે તમને રોજ ભાવ જોવા મળે છે હવે જે લોકોએ જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ લોકો એના રોજ ભાવ જોતા નથી એટલે લોંગ ટર્મ માટે એનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે જ્યારે શેર બજારમાં જે વધઘટ આવે એ વધઘટમાં ઘણીવાર લોકોને એવું થઈ જતું હોય છે કે આ ઘટી ગયું તો શું કરવાનું અને કેમ ઘટી ગયું એ બધાથી દરેક લોકો પરિચિત નથી હોતા અને એ પેશન્સ ગુમાવીને લોકો માલ વેચી કાઢે છે કાં એમને એમ થઈ જાય છે કે ભાઈ હવે આ તો નહીં જ ચાલે પણ જ્યારે સારી કંપનીઓમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ જેમાં સ્ટ્રોંગ મેનેજમેન્ટ હોય સારામાં સારું એ લોકોના પ્રોડક્ટ્સ હોય તો એ થોડી ઘણી વધઘટ ઇન્ટરનેશનલ સિનારીઓ કરંટ સિનારીઓ ઇન્ફ્લેશન જીડીપી એ બધા જ ડેટાઓથી ક્યારેક ને ક્યારેક થોડું સેન્ટિમેન્ટ નેગેટિવ થતું હોય છે પણ જે કંપનીઓ છે એ તો એમનું કામ કરવાની જ છે એ લોકો એમનો ગ્રોથ લાવવાની જ છે અને થોડી વધઘટ આવે પણ એ વધઘટમાં જો તમે એને ઇગ્નોર કરીને એ વખતે જો સારી કંપનીઓમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો અને એ વખતે જો તમે એવરેજ કરવાની એમાં હિંમત રાખશો તો ચોક્કસ તમને સારામાં સારું વળતર મળશે બિલકુલ તો જુઓ એક સરસ ઉદાહરણ પણ એમને આપ્યું છે કે તમે કોઈ જમીન લો છો માની લો નાનકડી જમીન લીધી તો તમે રોજ એક કેટલો ભાવ વધી દો એ તમને કોઈ એવું મેકેનિઝમ નથી કે આજે ભાવ વધ્યો ઘટ્યો નહીં આટલા પૈસા છે કે આટલા રૂપિયા વધ્યા છે તો આ એક એનો ડ્રોબેક પણ છે કહેવાનો મતલબ એવો છે તન્મભાઈનો કે એક વર્ષ માટે તમે ખરીદી અને તમારા કામમાં લાગી જાવ જે તમે કામ કરતા હો એ કામમાં તમારું મન લગાડી દો પરંતુ એક વર્ષ પૂરું થાય પછી તમે જુઓ તો ચોક્કસપણે જે સારા સ્ટોક છે એમાં સારામાં સારું વળતર મળતું જોઈએ છે જે આ ત્રણ સ્ટોક થયા છે એ માર્કેટના માર્કેટને આગળ લઈ જવા માટેના આ સ્ટોક છે એટલે કોઈ એવા સ્ટોક નથી કે તમને નુકસાન થાય તો આ ત્રણે ત્રણ સ્ટોક છે તમે આ દિવાળી થી આવતી દિવાળી સુધી લઈ શકો છો હજુ તમારી પાસે બીજા સાત સ્ટોક ની યાદી છે જે તમારા માટે જ છે અમે લાવ્યા છીએ તો ચોથો સ્ટોક તન્મયભાઈ આપને જણાવશે કે જે તમારે આ દિવાળી થી આવતી દિવાળી સુધી ખરીદીને રાખવાનો છે તન્મયભાઈ અમારા દર્શકો માટે ચોથો સ્ટોક કયો છે ચોથો સ્ટોક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે નું પરિણામ છે આજે વધઘટ એમાં આજે ની પણ કાલે માં વધઘટ જોવા મળશે એમાં કરન્ટ માર્કેટ પ્રાઇસ છે 1396 અને એમાં ટાર્ગેટ પ્રાઇસ છે 1605 અ જીઓનું અને જે રિલાયન્સનું જે પ્રયત્ન છે ડેટ ફ્રી થવાનો અને જે રીતે એ લોકો યુઝર બેઝ એડ કરી રહ્યા છે જે રીતે દરેક બિઝનેસમાં એ લોકો એગ્રેસિવ થઈ રહ્યા છે એ રીતે લાગે છે કે લાંબા ગાળામાં ચોક્કસ એમાં સારા રિટર્ન મળવા જોઈએ બિલકુલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે જુઓ પંદર ટકાની અપસાઇટ જોવા મળે છે એક વર્ષના અંતે એટલે કે બે હજાર વીસમાં જયારે આપણે દિવાળીની ચર્ચા કરી આ જ સમયે ત્યારે આ સ્ટોકમાં પંદર ટકાની અપસાઇટ તમને જોવા મળશે માર્કેટનો દિગ્ગજ સ્ટોક છે આજે એમનું પરિણામ છે જો કે ત્યારે માર્કેટ બંધ થઈ ગયા છે ત્યારે જ એમનું પરિણામ આવશે પરંતુ હંમેશા માર્કેટને સપોર્ટ આપવા માટે કે રેલી કરવા માટે રિલાયન્સ એક સ્ટોક સાબિત થાય છે અને મહત્વની વાત એ છે કે આપણે હમણાં અઠવાડિયા પહેલા એક સમાચાર પણ આવ્યા હતા કે જીઓ સિવાયના કોઈ પ્લેટફોર્મ ઉપર તમે કોલ કરશો તો પ્રતિ મિનિટ છ પૈસાનો ચાર્જ તમને વસૂલવામાં આવશે તો એ જે આવક છે એમની જે વાર્ષિક આવકમાં એડ થવાની છે તો એના કારણે આનું સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ થયું છે અને હવે ફાઈવજી તરફ પણ કંપની કુચ કરી રહી છે આવતી દિવાળી સુધી કદાચ એમાં વધારે જીઓની અંદર એડોન થશે અને પેટ્રોકેમિકલ એનો બિઝનેસ તો છે જ તો આ બધી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેરસો ને નો જે સ્ટોક છે રિલાયન્સનો એ તમારે આ દિવાળીનો ભાવ ગણીને ચાલવાનું છે અને સોળસો પાંચ રૂપિયા સુધી આ સ્ટોક જઈ શકે એમ છે મતલબ કે પંદર ટકા જેવું અપસાઇડ તમને રિલાયન્સમાં પણ જોવા મળશે તો આવતી દિવાળી સુધીનો આ પણ એક મહત્વનો સ્ટોક છે તમે નોંધી રાખશો હવે પછી આપણે પાંચમા સ્ટોકની ચર્ચા પાંચમો સ્ટોક કયો હશે પાંચમો સ્ટોક છે હિન્દુસ્તાન યુનિલિવર જેમાં કરંટ માર્કેટ પ્રાઇસ છે એકવીસો એમાં ટાર્ગેટ અમે આપ્યો છે ચોવીસો ને વીસ જે રીતે રિટેલ પેનિટ્રેશન થઈ રહ્યું છે જે કન્ઝમ્શન સ્ટોરીને ડ્રાઈવ કરી રહ્યું છે અને યંગ પોપ્યુલેશન છે એ પ્રમાણે અને આ કંપનીઓ લીડર્સ છે ને હંમેશા એ લોકોએ ગયા વર્ષોમાં સારામાં સારા રિટર્ન આપેલા છે એટલે આ સ્ટોક અમે સજેસ્ટ કરી રહ્યા છીએ હિન્દુસ્તાન યુનિલિવર બિલકુલ એનું ટૂંકું નામ છે એચયુએલ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ આ સ્ટોક છે એકવીસો ને નો છે પરંતુ ચોવીસો વીસ રૂપિયા સુધી બે હજાર વીસની દિવાળી જ્યારે આવશે ત્યારે થઈ શકે એવું છે અને પંદર ટકા અપસાઇડ આમાં પણ જોવા મળે છે તમે નોંધો કે જે પાંચ સ્ટોકની ચર્ચા આપણે કરી જે આ પાંચમો સ્ટોક છે એ બધા લગડી સ્ટોક કહેવામાં આવે છે તમને એવું નથી કે રાતોરાત છે એ અપસાઇડ તમને લઈ જાય ને અનાપ સનાપ રિટર્ન આપે હશે એવા અમુક સ્ટોક પરંતુ એમાં જોખમ વધારે છે હંમેશા જોખમ નિવારીને ચાલવું જોઈએ અને આ શો બજાર માલામાલ એવા લોકો માટે છે કે જે મિડલ ક્લાસ છે લોઅર મિડલ ક્લાસ છે અને એ લોકોએ પોતાની સંપત્તિનું સર્જન કર્યું હોય થોડી ઘણી એની બચત થઈ હોય અને જો એ શેર બજારમાં રાખે અને કોઈ પેની સ્ટોકમાં આપણે એને લઈ જઈએ તો એમાં પણ રિસ્ક રહેલું છે એક વખત તમારો પોર્ટફોલિયો મજબૂત થઈ જાય તમે થોડા રિસ્ક લેવા માટે સક્ષમ બનો કે પચીસ પચાસ હજાર રૂપિયા તમે માની લો એક વખત ગુમાવવાનો પણ વારો આવે તો તમને ચિંતા ન થવી જોઈએ માટે તમને એવા સ્ટોક છે તમને ભાવ પણ એવું લાગશે કે ઓહો આ બે હજારનો શેર થોડો અમારે લેવાય પરંતુ ભાવ સામે નહીં જુઓ વર્ષના અંતે તમને જે ટકાવાળી મળે છે એટલે કે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે પંદર ટકા તમને વળતર મળી શકે છે તમે એના તરફ ફોકસ કરો તો ચોક્કસપણે તમે પણ માલામાલ થઈ શકશો તો હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એટલે કે એચયુએલ નામે ઓળખાતો સ્ટોક એકવીસો ને ત્રણ રૂપિયામાં તમને હાલના ભાવે મળશે ચોવીસો ને વીસ રૂપિયા સુધી જઈ શકે છે એટલે કે બે હજાર ટકાનું વળતર છે એમાં મળવાની પૂરી સંભાવના છે અને હંમેશા એચયુએલ ના સ્ટોકે સારામાં સારું વળતર પણ અપાવ્યું છે માર્કેટ શરૂ થવાને થોડી જ મિનિટો લગભગ પચાસ સેકન્ડ જેવો જ સમય છે પરંતુ એ દરમિયાન આપણે તન્મભાઈને કહી કે હજુ એક સ્ટોક તમને કહી દે જે છઠ્ઠો સ્ટોક હશે એક વર્ષના રોકાણ માટે છઠ્ઠો સ્ટોક છે મારુતિ મારૂતિ માર્કેટ કરાઈસ છે સાત હજાર એકસો ને અને એમાં ટાર્ગેટ આવે છે આઠ હજાર એકસો ને નેવું આમાં નવરાત્રિના દશેરા પરથી એવું લાગે છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષના સેલ્સ સારા છે અને જે પણ કંપનીના જે પણ પ્રોફિટને એવું દેખાય છે એવું દેખાય છે કે આ વખતે થોડું બધું ઘટીને આવશે પણ લોંગર ટર્મ ઉપર જોઈએ તો આ બધી વસ્તુઓ પ્રાઇઝ દિન થઈ ગઈ છે ગવર્મેન્ટની નવી પોલિસી ટેક્સ બેનિફિટ અને એ બધાને જોતા એવું લાગે છે કે હવે ઓટોમોબાઈલ સેક્ટર અહીંયાથી આગળ વધવું જોઈએ

આ સ્ટોકમાં પંદર ટકાનું રિટર્ન છૂટવા પાત્ર છે ક્યારે બે હજાર વીસની દિવાળી સુધી શેરના ભાવ સામેનો જુઓ તમે એક શેર ખરીદી લો તો પણ તમને વળતર કેટલું મળે છે એ સ્ક્રીન ઉપર સાત હજાર એકસો ને ત્રેવીસનો ભાવ છે અને જ્યારે એક વર્ષ પૂરું થશે ત્યારે આઠ હજાર એકસો નો નેવનો ભાવ પણ આવી શકે છે એટલે કે પંદર ટકા સુધીનું તમને વળતર એમાં ચોક્કસપણે મળી શકે છે આપણે હવે જે ચાર સ્ટોકની ચર્ચા કરીએ એ પેલા માર્કેટ ખુલી ગયું છે અને માર્કેટ છે એ થોડું નકારાત્મક રહ્યું છે જે પ્રમાણે પ્રી ઓપન સેશનમાં થોડું પ્લસ દેખાતું હતું પરંતુ અત્યારે સેન્સેક્સ છે એ ઘટીને કામકાજ કરી રહ્યો છે અને નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી છે એ ઘટાડા સાથે ખુલ્યા છે તન્મયભાઈ આજે જયારે હવે આ સપ્તાહનો છેલ્લો દિવસ છે શુક્રવાર છે તો ચાર દિવસ સતત પોઝિટિવ આવ્યું ને આજે આ નેગેટિવ ઓપનિંગ થયું તો શું બપોર પછી માર્કેટ સુધરી શકે એવી તમને સંભાવના દેખાય છે આમાં કેતન ભાઈ એવું છે કે છેલ્લા ચાર દિવસથી કોન્સ્ટન્ટ બાઇંગ આવ્યું છે ગઈકાલે એક્સપાયરી પણ હતી અને એ પછી થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે બજાર એકસાથે તો જલ્દી આગળ વધતું નથી એટલે કદાચ એવું બી થાય કે આજનો દિવસ બજાર અહીંયા આગળ થાક ખાય રેસ્ટ કરે બિલકુલ તો બજાર છે એ પણ સમજો કે એક વ્યક્તિ જેવું છે વ્યક્તિ લગાતાર છ દિવસ કામ કરે તો સપ્તાહનો જે છેલ્લો દિવસ હોય તો ત્યારે આરામના મૂળમાં હોય છે જેને આપણે હેપી સન્ડે તરીકે ઓળખીએ છીએ કે ભાઈ રવિવારે માણસો રિલેક્સ હોય ચાહે નોકરીયાત હોય કે બિઝનેસમેન હોય તો એ રિલેક્સના મૂડમાં હોય છે તો અમે તો તમને આખા વર્ષના રિલેક્સ કરવા માટે તૈયાર છીએ તમે એવા સ્ટોક ખરીદો અને રિલેક્સ થઈ જાઓ જેમ તમે વીકેન્ડમાં રિલેક્સ કરતા હો છો લોકોને મળતા હો છો કોઈ ટુરિઝમ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર જતા હો છો તો તમે એક વર્ષ માટે આ સ્ટોક ખરીદી અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર ગયા છો એવું માની લો કારણ કે તમને લગડી સ્ટોક સજેસ્ટ કરવામાં આવે છે આજનું માર્કેટ એટલા માટે જ થોડું થાક ખાવા માટે ઘટવા સાથે કામકાજ કરી રહ્યું છે પણ મિડકેપ છે મિડકેપ ઇન્ડેક્સ છે એ પાછો પ્લસમાં બોલે છે પરંતુ બજાર જ્યારે બંધ થશે ત્યારે કદાચ આમાં કરેક્શન પણ આવી શકે એવી આપણે આશા રાખીએ પરંતુ માર્કેટ એના નેચરલ વેમાં છે એવું નથી કે સતત ઉપર જ જાય ગ્રીન ગ્રીન ઝોન ઝોન બતાવે તો એ યોગ્ય ના કહેવાય અને જે રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હોય અને વાહન ઝડપે જતું હોય તો એમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે રહે છે માટે એવું પણ તમારે ધ્યાનમાં રાખવું કે બજારનો જે નેચર છે ઇન્ડેક્સ અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન થયા કરે છે માટે ક્યારેય એવી ચિંતા કરવી નહીં અને હંમેશા એક તરફ બધું જાય એવું નથી જેમ જીવનના દરેક દિવસ છે એ સરખા નથી હોતા ક્યારેક સુખ આવે છે ક્યારેક દુઃખ આવે છે પરંતુ આપણે જીવવાનું છોડી નથી દેતા એવી જ રીતે તમારે રોકાણ માટે દૂર નથી ભાગવાનું અને અમારો પ્રયાસ છે કે તમે રોકાણ કરો એક વર્ષ માટે તમને સારામાં સારા સ્ટોક આપ્યા છે તન્મયભાઈ તો ભાવની સામે નહીં જાઓ પરંતુ સ્ટોકની વેલ્યુ જુઓ છ સ્ટોક તમે નોંધી લીધા છે હવે અમે તમને સાતમો સ્ટોક કહેવા જઈ રહ્યા છીએ તન્મયભાઈ તમારો સાતમો સ્ટોક કયો છે જે અમારા દર્શકો ખરીદી અને આવતી દિવાળી એટલે કે બે વીસ સુધી રાખી અને માલામાલ બની શકે સાતમો શેર છે અમારો કોટક બેંક કોટક બેંકમાં કરંટ માર્કેટ પ્રાઇસ સોળસો ને ચાર છે અને એમાં ટાર્ગેટ પ્રાઇસ અઢારસો પિસ્તાલીસ છે આવા કેતનભાઈ લાર્જકેપ સાથે રહેવાનો એક બીજો ફાયદો એટલે અત્યારે એ પણ જોવાનું છે કે ઓવરઓલ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જ્યારે યસ બેંક જેવા કેસીસ થઈ ગયા છે કે રાતોરાત શેરના ભાવ એકદમ ઘટી ગયા આરબીએલ બેંક કે જેમાં રાતોરાત શેર્સ અત્યારે ઘટી ગયા છે એટલે સ્ટ્રોંગ કંપનીમાં એવું લાગે છે કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી એ અર્થતંત્રનું બહુ જ સારામાં સારું સેક્ટર છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરવું જોઈએ એટલે ટોપની બેન્કમાં કહીએ તો કોટક બેંક બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સારામાં સારી પોઝિશન ઉપર બિલકુલ તો સાતમો સ્ટોક થયો કોટક બેન્ક તમારે એ ખરીદવાનો છે આઠમો અને નવમો એક સાથે બોલી જાવ કારણ કે આપણી પાસે સમય ઓછો છે તો તમારો આઠમો સ્ટોક કયો હશે જે અમારા દર્શકો માટે છે ચોક્કસ આઠમો સ્ટોક છે પેડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ એની પ્રાઇસ છે તેરસો ને સત્તાવન અને એમાં ટાર્ગેટ છે પંદરસો ને સાહીઠ અને બીજો સ્ટોક છે એસ્ટ્રોલ પાઇપ્સ જેનો કરંટ માર્કેટ પ્રાઇસ છે અગિયારસો ને બોતેર અને એનો ટાર્ગેટ છે ચૌદસો ને પાંચ અને છેલ્લો સ્ટોક છે હેવેલ્સ જેનો કરંટ માર્કેટ પ્રાઇસ છે છસો અને એમાં ટાર્ગેટ છે સાતસો બિલકુલ તો આ દસ સ્ટોક થયા હું ફરીથી રિપીટ કરીશ કોટક બેંકથી કારણ કે દસે દસ સ્ટોક છે પૂરા થઈ ગયા છે કાર્યક્રમ પૂરા થવામાં દોઢ મિનિટની વાર છે પરંતુ ફરીથી અમે રિપીટ કરીએ છીએ જે છેલ્લા સ્ટોકમાં ચર્ચાનો સમય થોડો ઓછો રહ્યો કોટક બેંક છે એ તમારે લેવાના છે સોળસો ને ના ભાવે કોટક બેંક એક સારી બેંક છે અને સોળસો ચારે ખરીદશો તો અઢારસો પિસ્તાલીસ રૂપિયા આવતા દિવાળી ભાવ આવશે અને પંદર ટકા છે એમાં વળતર મળશે તો કોટક બેંક પણ તમે ખરીદી લો પછી પીડી લાઈટ નામનો એક એને સ્ટોકની ચર્ચા કરી પીડી છે એ બહુ સારો સ્ટોક છે તેરસો ને સત્તાવન રૂપિયાના ભાવે તમને ખરીદવા મળશે બે હજાર વીસ સુધી આવતી દિવાળી સુધી પંદરસો ને સાહીઠ રૂપિયા ભાવ થશે એટલે કે પંદર ટકા એમાં પણ વળતર પીડી છે એસ્ટ્રલ પાઇપ એસ્ટ્રલ પોલી જેને એસ્ટ્રલ પાઇપથી જે સિમ્બોલ આપણે દેખાઈ રહ્યો છે ગુજરાતની જ કંપની છે અગિયારસો ને નો અત્યારે એનો બંધ ભાવ છે તો તમે ખરીદી લો ચૌદસો પાંચ રૂપિયા જશે અને વીસ ટકા આમાં પણ માતબર વળતર છે હું માનું છું ગુજરાતની ટોપ થ્રી કંપની માની છે કે જેને સારામાં સારું વળતર અપાયું હોય અને ભારતની ટોપ ટેનમાં પણ આવી શકે કે જેને આઈપીઓ થી લઈને અત્યાર સુધી સારામાં સારું વળતર અપાવ્યું હોય એ પૈકીનો એક સ્ટોક એટલે અસ્ટ્રાલ પાઇપ એ પણ ખરીદી લો છેલ્લો સ્ટોક છે હેવેલ્સ તો હેવેલ્સ પણ તમારે ખરીદવાની સલાહ છે હેવેલ્સ છે એ છસો ને તમને ખરીદવા મળશે 785 આવી જશે એનો ભાવ અને પંદર ટકા આમાં પણ તમને વળતર છે માટે આ દસ સ્ટોક તમે ખરીદી લો દિવાળી છે એ તમારી શાનદાર જશે કમસેકમ કમ થી વીસ ટકા છે આમાં વળતરની પૂરી શક્યતાઓ છે અને શોધીને આપ્યા છે સાહ ઇન્વેસ્ટરે અને એની ટીમે આપણા માટે એકદમ રિસર્ચ કરીને આ સ્ટોક બધા આપ્યા છે અને આ સ્ટોક તમારે આવતી દિવાળી સુધી પણ રાખવા જોઈએ કારણ કારણ કે આ સ્ટોકથી તમે તમારી સંપત્તિનું સર્જન કરી શકશો તન્મયભાઈ કાર્યક્રમ પૂરો થવામાં થોડી જ વાર છે દસ સેકન્ડ નું એક તમારું મારે કોમેન્ટ જોઈએ છે કે ખરેખર આ જે બધા સ્ટોક છે તમે થોડા ડિફેન્સિવ રહીને એના કદાચ કદાચ ઓછા હોય એવું પણ 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 બને આનાથી જે ભાવ છે એનાથી સારું પરફોર્મ કરે થઈ શકે ઓવરઓલ માર્કેટ કન્ડિશન સુધરશે તો ચોક્કસ આનાથી વધારે વળતર મળી શકે છે બિલકુલ બિલકુલ તો તન્મયભાઈનું એવું કહેવાનું છે ને હંમેશા ડિફેન્સિવ રહેતા હોય છે ટેકનિકલ એનાલિસ્ટ એવું નથી કે એકદમ અપસાઇડ જે બતાવી દેતા હોય છે એટલે પૂરી શક્યતાઓ છે કે આના કરતા પણ આ સ્ટોક છે જે અમે ભાવ જે સ્ક્રીન ઉપર તમને બતાવ્યા એના કરતા પણ સ્ટોક પરફોર્મન્સ ખૂબ સારું રહી તો આશા રાખીએ કે આ દિવાળીથી લઈ અને આવતી દિવાળી સુધી તમે નિશ્ચિત બની જાવ આ દસ સ્ટોક પૈકી તમે એક બે પાંચ કે દસ જે તમારી ક્ષમતા હોય એ પ્રમાણે ખરીદી કરો અને આવતા દિવાળી સુધી તમે એમાં જોવાની જરૂર નથી તમારા ડિમેટ એકાઉન્ટમાં પડ્યા રહેશે તો એનું કામ કરશે તમે તમારું કામ કરશો તો દિવાળી તમારી સ્પેશિયલ જશે અને તમારી સંપત્તિનું સર્જન પણ થશે તો બજાર માલામાલ ના ખાસ કાર્યક્રમ દિવાળી સ્પેશિયલ માં અત્યારે બસ આટલું જ પરંતુ આજે ફરીથી સાડા ત્રણ વાગે આપણે મળીશું ત્યાં સુધી મને આપો રજા અને આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર ઝી ચોવીસ કલાકના બજાર માલામાલ કાર્યક્રમમાં બતાવવામાં આવતા શેર સંબંધિત ભાવતાલ બજારના ઉતાર ચઢાવ ઉપર આધાર રાખે છે કયા શેર લેવા અને કયા વેચવા તે બાબત પણ શેર બજાર નિષ્ણાતોના કહેવા મુજબ છે ઝી ચોવીસ કલાક શેરના ભાવ કે શેર સંબંધિત વધઘટ માટે જવાબદાર નથી રોકાણકારોએ પોતાની વિવેકબુદ્ધિથી રોકાણ અંગેનો નિર્ણય કરવો